જિલ્લામાં બે દિવસ માટે તંત્ર દ્વારા રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ભરૂચથી વિગતો સામે આવી છે, જ્યાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ દ્વારા ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. કલેક્ટર તુષાર સુમેરાએ ટ્વીટ કરી આ માહિતી આપી છે અને નાગરિકોને સતર્કતા જાળવવા માટે કહ્યું છે. બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે પણ કલેક્ટર દ્વારા ટ્વીટમાં અપીલ કરવામાં આવી છે. તો ભરૂચ જિલ્લામાં બે દિવસ માટે રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે અને આ સાથે જ ભરૂચના કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ટ્વીટ કરી માહિતી આપી છે અને નાગરિકોને હાલ સતર્કતા દાખવવા માટે પણ માહિતી આપી છે તથા બિનજરૂરી પ્રવાસ ભરૂચવાસીઓને ટાળવા માટે અપીલ કરી છે ટ્વીટમાં. તો ભરૂચ જિલ્લામાં આવનાર બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા, ત્યારે કલેક્ટર તુષાર સુમેરાએ પણ ટ્વીટ કરી માહિતી આપી છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા વાસુ પરમાર જોડાઈ ગયા છે. જી વાસુ, ભરૂચ જિલ્લામાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, શું છે વધુ વિગતો? જણાવી દઉં તો ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે. રેડ એલર્ટ ને પગલે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ અગ્રેસર થયા છે અને તેઓએ પોતાના એક્સ એકાઉન્ટ પર ટ્વીટ કરીને માહિતી આપી છે. જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વિટર પર જણાવવામાં આવ્યું છે કે જિલ્લામાં 25 અને 26 ઓગસ્ટના અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેને લઈને તમામ નાગરિકોને સતર્કતા જાળવવા તથા બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે અપીલ પણ કરાઈ છે. અને સાથે જ ટ્વિટર એકાઉન્ટ થકી અને જિલ્લાના તમામ અધિકારીઓને રેડ એલર્ટને પગલે એક્શનમાં રહેવા અપીલ પણ કરાઈ છે. જી જી વાસુ, તમામ વિગતો બદલ આભાર.